गुजरात आशा हेल्थ वर्क यूनियन प्रमुख अरुण मेहता की आगेवानी में आज बोटाद तुरखारोल खाते थी आशा वर्कर बहनों की एक विविध मांग साथ सूत्रोच्चार कर रेली काढ़ जेमा आशा वर्कर्स बहनों ने फिक्स पगार आपवामां आवे तेमज वर्ष 2016 अने 17 में राज्य बजेट में जे प्रमाण 143 करोड़ फाळवेल छे तेनो ताकीदे अमल करवामां आवे दरेक कामगीरी मेहनताणू चूकवामां आवे आवी विविध मांग साथ 200 जेटली बहनों आज रेली काढ़ी और कलेक्टर ने एक आवेदन पत्र आपवामां आव्युं हतुं। तेमज गुजरात आशा हेल्थ वर्क यूनियन प्रमुख अरुण मेहताए जणाव्युं कि आगामी तारीख 28 ऑगस्ट में राजकोट में 50,000 आशा वर्कर्स बहनों एक सम्मेलन योजाशे ज्यां सरकार अने महिला शोषण में बेनरो लगावी अने शोषण में गुजरात नंबर वन होय ते प्रमाणे एक निवेदन पण आपेलुं हतुं अने जो आगामी दिवसों नी अंदर तेमनी मांगणी संतोषमां नहीं आवे तो 2017 नी चूंटणीनी अंदर रिजल्ट में बतावी देवानी पण तेमणे चीमकी उच्चारेली हती। शुरू करवामां छे ने अमे जे सहन कर्युं छे ने एमां एकली बेन बिचारी थकी न होय
સરકાર બોલી બોલી જાહેર કર્યું હતું કે આશા વર્કરો ના પગાર માં વધારો કરવામાં આવશે. અમિતભાઈ સાહેબ કીધું હતું કે આજની તારીખે પણ 1000 રૂપિયા કે એનાથી ઓછું વળતર મળે. સેવા કરે નો મળે 9 મહિના સેવા કરવાની વધારે. તમને કહું કે આપડે ત્યાં સામાન્ય રીતે ડિલિવરી હોય 8 મહિના સુધી કામ કર્યું અરુણ મહેતા, સીઆઈટીયુ ના ગુજરાત રાજ્ય મહામંત્રી અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનનો પ્રેસિડેન્ટ છું. અરુણભાઈ, રેલી કરીને આવેદનપત્ર આપવાને આપવાલા છો, ખાસ કરીને કેવા પ્રકારની માંગ સાથે આજનો આવેદનપત્ર આપેલું છે? ગુજરાતમાં 44,000 આશા વર્કર અને ફેસિલિટેટરો કામ કરે છે. ગુજરાતની આરોગ્યની તમામ સેવાઓ ગામડે ગામડે બજાવતી હોવા છતાં માત્ર 1000 રૂપિયાથી ઓછું વેતન એમને ચૂકવવામાં આવે છે. 2 વિધાનસભા બજેટ સમયે ગુજરાત સરકારે જાહેરાતો કરી, ગત બજેટમાં 143 કરોડ જાહેર કર્યા, 2 સાડી આપવાની જાહેરાત કરી. 30 માર્ચે અમિતભાઈ શાહ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ અને નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં જાહેર કર્યું કે આશા હેલ્થ વર્કરો અને ફેસિલિટેટરોના પગારમાં વધારો કરવામાં આવશે અને જરૂર પડે તો રાજ્ય સરકાર પણ તેને માટે ફંડ ફાળવશે. માર્ચની 30મી તારીખે જાહેર કર્યા બાદ પણ આજની તારીખ સુધી એક પણ બેનને ન તો સાડી મળી છે, ન તો એમને કોઈ પણ પ્રકારનો પગાર વધારો મળ્યો છે. કામગીરી વધતી જાય છે. આધાર કાર્ડથી માંડી મેલેરિયા નાબૂદી સુધીની તમામ કામગીરી આ બહેનોએ કરવાની અને તેમને માત્ર ને માત્ર 1000 રૂપિયા આપીને આ બહેનોની મજાક ઉડાવી રહ્યા છે. અને સરકાર વિકાસની અને નંબર 1ની વાતો કરે છે, પરંતુ મહિલા શોષણમાં પણ નંબર 1 છે. અમે એમ સ્પષ્ટ કહીએ છીએ કે કમ સે કમ લઘુત્તમ વેતન જે સામાન્ય કોઈ પણ કર્મચારીને કે કોઈ પણ મજદૂરને મળતું હોય તે લઘુત્તમ વેતન તો કમ સે કમ માણસને જીવવા માટે ચૂકવવું જોઈએ, તે આશા વર્કરને ફેસિલિટીને આપવું જોઈએ. માંગણી મુજબ સરકારનો નહીં કરે તો અમે ચૂંટણી તો આવે જ છે 2017માં, તે સમયે ચોક્કસ સરકારને બોધપાઠ ભણાવશું. પણ તે પહેલાં ઓગસ્ટ મહિનામાં 27મી તારીખે વિજયભાઈ રૂપાણી જ્યાં રહે છે તે રાજકોટ શહેરમાં 50,000 બહેનોની સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની જબરજસ્ત રેલી યોજાશે.